धोरण सात सामाजिक विज्ञान पाठ अठार अठारमी सदीना राजकीय शासक। विद्यार्थी मित्रों, आ पाठ अपने भणी गया छे। हवे आ पाठना स्वाध्यायनी आपणे चर्चा करीशुं। हवे पाठ आपणे आखो समझी गया छे, पाठनानो हतो એટલે હવે પાઠના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એક આપ્યો છે, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન પહેલો છે, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો એનો જવાબ શું હશે? સિરાજ ઉદ્દૌલા। બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ્દૌલા હતું। બીજો પ્રશ્ન છે, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? તો એનો જવાબ આવશે, રણજીતસિંહ શુકર ચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા। ત્રીજો પ્રશ્ન છે, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? હવે કોની કોની વચ્ચે થયું હતું અને ક્યારે થયું હતું એ પણ આપણે જોઈ લઈએ। તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના અહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું। ચોથો પ્રશ્ન છે, જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ, જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી। વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો પણ તમારે નોટમાં લખવાના રહેશે। હવે આવે છે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। પ્રશ્ન મુદ્દાસર ઉત્તર તરીકે પણ પૂછી શકાય અને ટૂંકનો તરીકે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે। પહેલો પ્રશ્ન છે, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો। હવે 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર તો એ આપણે જોઈએ। તો હવે 18મી સદીના ભારતની આપણે રાજકીય સ્થિતિ જોઈએ તો 18મી સદીમાં ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા। ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું હતું। ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંદર શાહ, ફરુખ હશિયર, મોહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા અને આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં અને તેથી અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી અને કંપનીનો પેન્શનર બનાવી દીધો। ત્યાર પછી ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળાના નવાબ સિરાજ ઉદ્દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવી અને બંગાળામાં કંપનીનું શાસન સ્થાપી દીધું અને પરિણામે બંગાળામાંથી પણ નવાબના શાસનનો અંત આવ્યો। આગળ આપણે જોઈએ, મુઘલ સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ રાજસ્થાનમાં જયપુર એ સૌથી શક્તિશાળી રાજ્ય હતું અને રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી અને રાજસ્થાનની અંદર જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી એ મુખ્ય રાજપૂત રાજ્યો હતા। શીખ સમૂહના શક્તિશાળી નેતા હતા રણજીતસિંહ, એમણે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું। ત્યાર પછી આપણે આગળ જોઈએ, બીજાપુરના સુલતાન મુઘલ બાદશાહ ઔરંગઝેબ તથા પોર્ટુગીઝોને હરાવી અને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી અને ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાનું શાસન શરૂ થયું અને એમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો અને બાલાજી બાજીરાવ જેવા સમર્થ શાસકો થઈ ગયા અને ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના અહમદશાહ અબ્દાલી વચ્ચે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને આ મરાઠાઓ નિર્બળ બન્યા અને જેથી બ્રિટિશ સત્તાનો ઉદય થયો। તો આપણા 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો આપણે ચિતાર જોયો। ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે, પ્રશ્ન બે નો બીજો પ્રશ્ન, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો। પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ તો આપણે જોઈશું, પેશવા બાજીરાવ પ્રથમ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા। તે નિડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા।
તેણે ઘણા મુગલ વિસ્તારો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. એટલું જ નહીં, હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રના એક મહાન સામ્રાજ્યમાં મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. એટલે તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું અને તેમણે પોતાની પુનઃતી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે ઇતિહાસમાં મહાન પેશવા તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. રાજા સવાઈ જયસિંહે વિજ્ઞાન ક્ષેત્રે કયું કયું શું પ્રદાન કર્યું છે તે જોઈએ. તો રાજા સવાઈ જયસિંહ એક કુશાગ્ર રાજનેતા, સુધારા, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી અને તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. હવે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, મુગલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. મુગલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. તો એ પણ આપણે તૈયાર કર્યો છે. આ રહ્યો મુગલ ઘરાનાના અંતિમ શાસકોનો ચાર્ટ. બહાદુર શાહ પ્રથમ ઈસવીસન 1707થી ઈસવીસન 1712 સુધી થઈ ગયો. ત્યાર પછી જહંદર શાહ ઈસવીસન 1712થી 1713 સુધી થઈ ગયો. ફરુખશિયર ઈસવીસન 1713થી ઈસવીસન 1719 સુધી. ત્યાર પછી મોહમ્મદ શાહ ઈસવીસન 1719થી 1748 સુધી, જો એમનું શાસન વધારે છે. ત્યાર પછી છે અહમદ શાહ ઈસવીસન 1748થી 1754 સુધી એમણે વહીવટ કર્યો. ત્યાર પછી આલમગીર દ્વિતીય ઈસવીસન 1754થી ઈસવીસન 1759. પછી શાહ આલમ દ્વિતીય ઈસવીસન 1759થી ઈસવીસન 1806. પછી અકબર બીજો ઈસવીસન 1806થી ઈસવીસન 1837. અને છેલ્લો મુગલ બાદશાહ છે બહાદુર શાહ જફર ઈસવીસન 1837થી ઈસવીસન 1857 સુધી તેમણે વહીવટ કર્યો. આ મુગલ ઘરાનાના અંતિમ શાસકોનો ચાર્ટ થયો. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને સાચો ઉત્તર લખો. એમાં પહેલું છે, ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું. તેનો જવાબ આવશે ઔરંગઝેબ. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો. તો નીચેનામાંથી કોણે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો, તો એમાં આવશે જવાબ બંદા બહાદુર. ત્યાર પછી ત્રીજો છે, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી. હમણાં જ આપણે જોઈ ગયા કે રાજા સવાઈ જયસિંહ. અને ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી પ્રથમ પેશવ કોણ હતા. તો બાલાજી વિશ્વનાથ. તો આપણે આ સ્વાધ્યાયની ચર્ચા કરી અને એ ઉપરાંત બીજા પણ પ્રશ્નમાં દાખલા તરીકે છત્રપતિ શિવાજી છે, બાલાજી વિશ્વનાથ પૂછાઈ શકે, તો એની પણ તમારે ટૂંકનો તૈયાર કરવી રહેશે. છત્રપતિ શિવાજી વિશે આપણે જોઈએ તો 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. એમણે મુગલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન અને પોર્ટુગીઝો વગેરેને હરાવી અને શિવાજી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી અને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. અને આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. તે કાબેલ વહીવટ કરતા ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. તેમણે કુનેહ અને મુત્સદ્દીગીરીથી દખ્ખણમાં હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ત્યાર પછી બીજી જેવી ટુકડ પૂછાઈ શકે, બાલાજી વિશ્વનાથ, તેમના વિશે આપણે જોઈએ. તો બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. એક રાજકર્તા તરીકે તેમણે વહીવટ સંભાળ્યો હતો અને બાલાજી વિશ્વનાથે પોતાના વારસદારો માટે પેશવાપદ પંચપરંપરાગત બનાવ્યું હતું. તેમણે મરાઠા રાજ્યનો સારો વિકાસ કર્યો હતો અને ઈસવીસન 1920માં તેમનું
અવસાન થયું પછી તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરી ગયા. આ દરેક વિદ્યાર્થીએ લખવાનું પણ રહેશે. અસ્તુ.